આપણને પ્રશ્ન થાય કે આપણને કોણ ઓળખે છે વિશ્વજણ જેમની ખ્યાતિ છે તે શ્રી મોરારી બાપુને તો સૌ ઓળખે એવું આપણે માનીએ છીએ ખરું કે નહીં જવાબ હામાં ઘણે ખરે અંશે મળશે પણ નિરાશ થવાની છૂટ સાથે કહેવું છે કે ના મોરારી બાપુને કેટલાય લોકો ન ઓળખે આ કંઈ મારું મૂલ્યાંકન નથી ખુદ મોરારી બાપુ જાહેરમાં કહે છે તે પ્રસંગ આપણે બરાબર યાદ કરીએ બાપુ ઘણીવાર પદયાત્રાએ નીકળે એકવાર આવી ટૂંકી પદયાત્રા વખતે મોરારી બાપુએ સંગાથીઓને કહ્યું તમે આગળ નીકળો હું ધીમે પાછળ પાછળ ચાલ્યો આવું છું તેઓ થોડું અંતર એકલા ચાલ્યા હશે ત્યાં નજીકની એક ઝૂંપડીમાંથી એક વૃદ્ધે બહાર આવી બાપુને પૂછ્યું હે ભાઈ હમણાં અહીંથી મોરારી બાપુને પસાર થતા ભાળ્યા બાપુ સરળતાથી કહે કે મને સંકોચ થયો કે મારે સામેથી ક્યાં કહેવું કે ભાઈ એ તો હું જ છું પણ થોડી વાર વિચારણા પછી મેં સાચું કહેવાનું બીડું ઝડપ્યું અને કહી નાખ્યું કે ભાઈ મોરારી બાપુ હું જ છું આટલું સાંભળતા મેં જ પેલો ગરીબ પ્રામાણિક માણસ બોલી ઉઠ્યો હોતા હશે કાંઈ આજકાલ તમારા જેવા ખભે કાળી કામળી નાખીને કેટલાય નીકળી પડ્યા છે જે પોતાની જાતને મોરારી બાપુ કહીને ઓળખાવે છે બાપુ વાતમાં ઉમેરો કરતા કહે કે મારી હાલત તો કફોડી થઈ ગઈ એમને કેમ સમજાવું કે ભાઈ હું પોતે જ મોરારી બાપુ છું અહીં કોઈ કોઈને ઓળખતું નથી આમ જુઓ તો આપણે કોઈને ઓળખવા અહીં આવ્યા જ નથી સ્પિરિચ્યુઅલ સિક્કરની શોધ તો ખુદને શોધવાની છે સ્વને ઓળખવાની છે અન્યને ઓળખવામાં સમય વિતાવીશું તો હું કોણ છું નો જવાબ ક્યારે ખોજીશું હું પ્રસિદ્ધ છું કે હું ખ્યાતનામ છું તે આપણો મહાન વહેમ છે આ વહેમનો ક્યારેક ટેસ્ટ કરવા જેવો છે તમે તમારા જ ગામના રેલવે સ્ટેશન પર જઈને ચો તરફ જુઓ તમે તમારા શહેરના એરપોર્ટ પરથી ફ્લાઇટમાં ક્યાંક જતા હો ત્યારે ફ્લાયર્સના સમૂહ તરફ નજર ફેરવ્યા કરો તમે તમારી ઓફિસમાં કે તમારા મહુલ્લામાં કે તમારા સોશિયલ ગ્રુપમાં ખૂબ જાણીતા છો તમને કેટલાય લોકો હાય હલ્લો કરે છે પણ રેલવે સ્ટેશનના સમૂહ વચ્ચે કે પછી એરપોર્ટના પ્રમાણમાં રીચ ગ્રુપ વચ્ચે તમને અહેસાસ થશે કે તમને કોઈ ઓળખતું નથી અને હા એમ જ તમે કોઈને પહેચાનતા નથી જ્યાં આપણને આપણી પ્રસિદ્ધિનો અહમ સાતમા આસમાને પહોંચતો પાસે ત્યારે આપણું શહેર છોડી બીજા શહેરમાં કે આપણું રાજ્ય છોડી પડોશના રાજ્યમાં જતા રહેવું તુરત જ હું પ્રસિદ્ધ છુંનો પારો તળીએ બેસી જશે બહુ નાના ગામમાં કે શહેરમાં શૂટિંગ માટે આવનાર અભિનેતા કે અભિનેત્રીને ટોળા જામે છે પણ એ જ સ્ટાર્સ મુંબઈ બેંગલુરુ દિલ્હી ચેન્નાઈના એરપોર્ટ પર તમારી સાથે બોર્ડિંગ પાસની લાઇનમાં ઊભા હોય ને તો કોઈને ઓળખતું ન હોય બસ આ ગ્લેમરની દુનિયા છે તેમાં તમારો મેકઅપ અને તમારા પર ફેંકાતી લાઇટ્સ તમને ઉજળા કરે છે તે હટી જાય તો તમારું મોરું હટ્યું કે ગ્લેમર પ્રસિદ્ધિ ખ્યાતિ ખતમ ઓળખાણ અને તેમાં પણ બાહ્ય એ તો મોરું છે ઇટ ઇઝ અ પરસોના એ ટાઈમ બિંગ છે મૂળ તો છે સ્વ એટલે કે સેલ્ફ જે બધાને જન્મથી મળે છે આ સ્વ પર મોહરું ચડે એટલે વ્યક્તિ બને પરસોના જેટલું બળવાન ગ્લેમરસ એટલી તમારી ઓળખ ક્ષણિક હું પ્રસિદ્ધ છું ઇઝ ધ ફોલ્સ ગ્લિટર ગણિતમાં એક્સ ફેક્ટર હોય છે અને તેનો અર્થ થાય છે તે જે નથી મનની ઉથલપાથલ છે પ્રસિદ્ધિ ખ્યાતિ ઓળખ ખરી ગડમથલ તો એ છે કે હું મને ઓળખું છું સમૂહમાં મને કોઈ ઓળખે કે ન ઓળખે એકાંતમાં હું મને ઓળખું છું કે નહીં એકાંતમાં હું મને ઓળખી શકીશ તો સમૂહમાં કોઈ મને ઓળખે કે ન ઓળખે તેની મને પરવા નહીં રહે પ્રત્યેક વ્યક્તિ પોતાના અજ્ઞાનને કારણે પોતાની આજુબાજુ પોતાનું એક વિશ્વ સર્જી લે છે અને તે વિશ્વની બહાર કોઈ તેને ઓળખતું નથી બર્નાડ શો એક કાર્યક્રમમાં જતા હતા ત્યારે કહ્યું મારે તૈયાર થવાની શી જરૂર મને ક્યાં કોઈ ઓળખે બીજી વાર જવાનું થયું ત્યારે કહ્યું

किसका सहारा